हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गर्ल्स यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेयर करीश फराड़ी केड़ानो चेवड़ो। फरसाणनी दुकाने मळे तेवो ज एकदम सरस अने क्रिस्पी फराड़ी केड़ानो चेवड़ो आजे आपणे घरे बनावीशुं। बटाकानो चेवड़ो तो आपणे खाता जोईए छीए, परंतु शुं तमे क्यारेय केड़ानो चेवड़ो ट्राई कर्यो छे? तो आ वीडियो जोई अने घरे जरूर बनावजो, अने स्पेशली तेमां एड थतो मसालो पण आजे आपणे घरे ज बनावीशुं। तो आ रेसिपी जोई अने तमे पण घरे जरूरथी ट्राई करजो, घरमां बधाने खूब ज भावशे। अने तमने मारी रेसिपी सारी लागे तो आ वीडियोनी नीचे एक रेड बटन आपेलुं छे, तेना उपर क्लिक करी चेनलने सब्सक्राइब करी दो अने बाजूमां आपेलो बेल बटन प्रेस करी दो। चेनल ने सब्सक्राइब करवे बिल्कुल फ्री में छे। केड़ानो चेवड़ो बनावा माटे मैं यहाँ त्रण नंग काचा केड़ा लीधेला छे। पहला तो आपणे चप्पूनी मददथी आ रीते तेनो ऊपरनो अने नीचेनो भाग रिमूव करी देईशुं, अने त्यारबाद आपणे तेने छोली लेवाना छे बिल्कुल आ रीते। तो तमे जोई शको छो मैं सेम एवी ज रीते त्रणेय केड़ाने छोली लीधा छे। तो હવે આપણે આ રીતેની એક ખમણી લઈશું અને તેમાં આ રીતેની જે ડિઝાઇન છે તેમાં હું કેળાને સરસ રીતે ખમણી લઈશ। તમે જોઈ શકો છો બિલકુલ આ રીતે એકદમ પતલું પતલું તેને ખમણી લેવાનું છે। તમારે કોઈ બીજી ડિઝાઇનમાં ખમણવી હોય તો એ રીતે પણ ખમણી શકો છો। તો આપણે પહેલા એક કેળાને આ રીતે ખમણી અને તેને સરસ રીતે તળી લઈશું, અને ત્યારબાદ સેમ આપણે બીજા બે કેળા છે તેને ખમણી અને તળી લેવાનું છે। तो आपणुं तेल पण एकदम सरस रीते गरम थई गयुं छे, तो आपणे जे बधी चिप्स तैयार करी छे तेने तेलमां एड करी अने सरस रीते आपणे तळी लईशुं, अने गेसनी फ्लेम एकदम फास्ट ज राखवानी छे। अने कोई चिप्स चोटी गई होय तो आ रीते तमे तेने छूटी पाडी शको छो। तो तमे जोई शको छो आपणी बधी चिप्स एकदम सरस रीते तळाई गई छे। આ રીતેની એકદમ કર કરી અને લાઇટ બ્રાઉન કલરની થઈ ત્યાં સુધી આપણે તેને તળવાની છે। ત્યારબાદ આ રીતે તેને તેલમાંથી સરસ રીતે તેલની તરી અને આપણે બહાર કાઢી લઈશું। અને હવે સેમ આવી જ રીતે આપણે જે બધા જ કેળા લીધા છે તેને ખમણી અને આપણે તેની ચિપ્સને સરસ રીતે તળી લઈશું। તો તમે જોઈ શકો છો આપણી બધી જ ચિપ્સ કેટલી સરસ અને ક્રિસ્પી બની છે। તો હવે આપણે ચેવડા માટેનો મસાલો તૈયાર કરી લઈએ। તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું નમક, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો આપણે સંચર પાવડર એડ કરીશું, ત્યારબાદ અડધી ચમચી જેટલો મરી પાવડર, અડધી ચમચી જેટલો આમચૂર પાવડર અથવા તો તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો, અને ત્રણ મોટી ચમચી જેટલી આપણે દળેલી ખાંડ એડ કરીશું। ત્યારબાદ બધું જ એક વખત એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ। તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી એવો આપણો ચેવડાનો મસાલો તૈયાર થઈ ગયો છે। અને જે પણ મસાલાનું માપ તમને ઓછું વધતું પસંદ હોય તે તમે તમારી રીતે એડજસ્ટ પણ કરી શકો છો। તો હવે ચેવડો બનાવવા માટે મેં અહીંયા 3-4 ચમચી જેટલું તેલ લીધેલું છે। તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 5-6 પાન સૂકા લીમડાને એડ કરીશું, ત્યારબાદ અડધી વાટકી જેટલા આપણે શિંગદાણા એડ કરીશું અને એકદમ સરસ રીતે તેને શેકી લેવાના છે। ત્યારબાદ હવે તેમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું। તેના માટે પહેલાં એડ કરીશું સમારેલી બદામ, કાજુ અને કિસમિસ। તમને જેટલા પણ ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય એટલા ઓછા વધતા એડ કરી શકો છો, તેને પણ આપણે એકદમ સરસ રીતે શેકી લેવાના છે। અને ડ્રાયફ્રૂટ્સ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે, તમે જોઈ શકો છો તેનો કલર સરસ રીતે ચેન્જ થઈ ગયો છે। ત્યારબાદ આપણે તૈયાર કરેલો જે કેળાની ચિપ્સ છે તે એડ કરીશું, અને ત્યારબાદ આ રીતે ચારણીની મદદથી આપણે તૈયાર કરેલો મસાલો પણ એડ કરી દઈશું, જેથી કરીને તે એકદમ સરસ રીતે ચેવડો ગરમ હોય ત્યારે એડ કરીએ એટલે તેમાં મિક્સ થઈ જશે। જેવો આપણે માર્કેટમાંથી લાવીએ છીએ સેમ તેવો જ એકદમ ક્રિસ્પી અને મસાલેદાર આ ચેવડો બને છે। એક વખત બનાવી અને તમે તેને ઘણા લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો। તો તમે પણ આ રીતે કેળાનો ચેવડો ઘરે જરૂરથી બનાવજો, ઘરમાં બધાને ખૂબ જ ભાવશે।
અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી અને તમારા બધા જ ગ્રુપમાં જરૂરથી શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો વિડીયોની નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલ